नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? फाइन, ओके। नेक्स्ट, ओके, लास्ट टाइम धोरण 12 नी अंदर समांतर क्रेचर नु कैपेसिटेंस जोई गेला हता, हा के ना? हवे नेक्स्ट थियरी आवे छे, ઇલેક્ટ્રિક પદાર્થમાં કેપેસિટન્સ। મિત્રો, પહેલા આપણને એ ખબર હોવી જોઈએ શૂન્ય અવકાશ હતું તો શું હતું। અહીંયા શૂન્ય અવકાશમાં કેપેસિટન્સ આજે વાત કરી હતી, સી બરાબર સી ઝીરો एप्सिलॉन जीरो ए बाय डी। माध्यम क्यों होतो? शून्य अवकाश। परमिटिविटी कई कहवा से एनी एप्सिलॉन जीरो। ना विस्थितिमान वी जीरो, विद्युत क्षेत्र ई जीरो। तो शून्य अवकाश कैपेसिटेंस के अंदर परमिटिविटी एप्सिलॉन जीरो, विद्युत क्षेत्र ई जीरो, विस्थितिमान वी जीरो, पृष्ठ विजभार घनता सिग्मा जीरो, पृष्ठ विजभार घनता सिग्मा जीरो, कैपेसिटेंस सी जीरो, कैपेसिटेंस सी जीरो। हवे ध्यान आपजो, खास डाइइलेक्ट्रिक होय तो शुं होय? आ बे प्लेट एनी वच्चे शुं करवामां आवे छे? डाइइलेक्ट्रिक पदार्थ मूकवामां आवे छे। कैपेसिटरनी बे प्लेट वच्चे ડાઇઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો માધ્યમ થઈ ગયો। માધ્યમ માટે શું કહેવાશે? એપ્સિલોન, કેપેસિટન્સ સી ડેશ, પછી અંદર ડાઇઇલેક્ટ્રિક પદાર્થની ધ્રુવ્યતા જોવા માટે વાતચીત કરતા હતા પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા પી। પોલરાઇઝેશનને લીધે, ધ્રુવીભવનને લીધે ઉદ્ભવતી પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા પી। વિસ્થિતિમાન વી, વિદ્યુત ક્ષેત્ર ઈ। ક્લિયર? હવે સિગ્મા પી લખી દઈએ આપણે, ધ્યાન આપજો ખાસ। આમાં લખી શકાય કેપેસિટન્સ સી ડેશ બરાબર, અહીંયા માધ્યમ એપ્સિલોન જીરો હતું, અહીંયા શું આવશે? એપ્સિલોન એ ટી। અહીંયા વિસ્થિતિમાન લખતા હતા આપણે ઈ બરાબર વી ઝીરો બાય ડી। અહીંયા વિદ્યુત ક્ષેત્ર લખી શકાશે ઈ બરાબર વી ઝીરો માઇનસ વી, વી ઝીરો માઇનસ વી છેદમાં ડી। પછી તમે વીજભાર લખતા હતા અહીંયા કઈ, સિગ્મા બરાબર ક્યુ બાય એ, તો અહીંયા વીજભાર બદલાશે, સિગ્મા બરાબર શું થઈ જશે? હવે સિગ્મા પી બરાબર ક્યુ પી બાય એ। મિત્રો, બધા એના બેઝિક ટર્મ છે। હવે એ સમયે નવું જે વિસ્થિતિમાન છે વી ઝીરો માઇનસ વી બાય ડી, ધ્યાન આપજો ખાસ। હવે વી બરાબર સૂત્ર શું લખી શકાશે? વી બરાબર, તો વાતચીત કરવી હોય તો આમાંનામાં બીજું ફોર્મ્યુલા હતું ઈ ઝીરો બરાબર સિગ્મા બાય એપ્સિલોન ઝીરો, અહીં સૂત્ર લખવું હોય તો સિગ્મા ઝીરો હતું, અહીં લખવું હોય તો સિગ્મા ઝીરો માઇનસ શું થશે? સિગ્મા પી। શું કામ? કે ડાઇઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર જો ડાઇઇલેક્ટ્રિક પ્લેટ મૂકવામાં આવે ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર અસરકારક ઘટે છે, અસરકારક વિસ્થિતિમાન પણ ઘટે છે। કેટલું ઘટે છે? પહેલા કેટલું હતું? સિગ્મા ઝીરો બાય એપ્સિલોન ઝીરો, હવે નવું કેટલું થશે? સિગ્મા પી બાય ડી। એનો તફાવત કરી નાખો, મળશે તફાવત સિગ્મા ઝીરો માઇનસ સિગ્મા પી બાય
डी। हवे सूत्र मिली लो अपने ई बराबर सिग्मा जीरो माइनस सिग्मा पी छेद मा डी। आज सूत्र बोले सिग्मा जीरो माइनस सिग्मा पी बाय डी ये कोना संप्रमाण में आई से सिग्मा ना संप्रमाण में आई से तो एप्सिलॉन जीरो आवश्यक मित्रों અહીંયા એપ્સિલોન 0 હતું શૂન્ય અવકાશ અહીંયા કોણ છે માધ્યમ છે તો માધ્યમ માટે કોણ આવશે એપ્સિલોન આ પાસે આવશે એપ્સિલોન જ્યાં સિગ્મા બરાબર સૂત્ર કહ્યું છે q / k મૂકી દો કિંમત e બરાબર v / d a છેદમાં જવા જોઈએ વાતો અંશમાં પછી ડી એમ એમ એપ્સિલોન એ બાય ટી એપ્સિલોન એ છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં આનું રચના કરો એપ્સિલોન એ છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં ડી એમ એમ વી અંશમાં છે આ બાજુ એવા તો છેદમાં આ લખી શકાશે માધ્યમમાં કેપેસિટન્સ સમીકરણ નંબર આપેલું ના બીજું મેં આની સાબિતી એક મિત્રો મેં ડાયરેક્ટ લખ્યું નથી મેં આની સાબિતી એવી છે અહીંયા હવે સમીકરણ એક અને બે નો ગુણોત્તર લેતા તો તમે એક અને બે નો ગુણોત્તર લઈ લ્યો સીદેસ છેદમાં સી બરાબર એપ્સિલોન એ બાય ડી છેદમાં એપ્સિલોન ઝીરો એ બાય ડી કેન્સલ एप्सिलॉन बाय एप्सिलॉन जीरो ने क्या हमारे टाइम इलेक्ट्रिक अचरण के लगे भाई बे प्लेट बच्चे डाई इलेक्ट्रिक पदार्थ मुक्ता नौ कैपेसिटेंस के गणों थीयरी હવે આના પછી જે નેક્સ્ટ થિયરી આવે છે તે સે જોઈ લઈએ ભેગા ભેગ હવે નેક્સ્ટ થિયરી આવે છે શ્રેણી જોડાણમાં કેપેસિટન્સ શ્રેણી જોડાણમાં કેપેસિટન્સ મિત્રો સાવ સિમ્પલ થિયરી છે ધ્યાન આપજો ખાસ આ પેલું કેપેસિટર લઉં છું આ બીજું કેપેસિટર લઉં છું આ કેવા છે C1 આ કેવા છે C2 આ પહેલી પ્લેટ કે ધન વીજભાર છે તો બીજી પ્લેટ કેવી હોવી જોઈએ ધન વીજભાર આ જો ધન વીજભાર હોય આ કેવી હશે એનો મતલબ કેપેસિટર પહેલી પ્લેટને ધન ભાર સાથે અને બીજી પ્લેટની જમણી બાજુ ઋણ સાથે જોડવામાં આવે કેપેસિટરની ડાબી તરફની પ્લેટ કેપેસિટર 1 ની ડાબી તરફની પ્લેટ જો ધન ભારિત હોય તો તેને
बेटरी ना ऋण ध्रुव साथे जोड़वामां आवे छे અને જો બીજી પ્લેટ કેપેસિટર 2 ની જમણી તરફની પ્લેટ ઋણ બાજુ હોય તો કેવી થશે ધન બાજુ જોડવામાં આવે કહેવાય ઋણ બીજ બાર ધન બાજુ પ્રેરિત થાય ધન બીજ બાર ઋણ બાજુ પ્રેરિત થાય ક્લિયર હવે તે સમયે તમે જો ચોખ્ખો વીજભાર જોવામાં આવે તો ચોખ્ખો વીજભાર કેટલો થશે 0 એનો મતલબ સુવા પ્લેટની અંદર જે મુક્ત વીજભારો છે એ ગતિ કરી ત્યાં સુધી પ્રેરિત થશે કે જ્યાં સુધી એનો કુલ વીજભાર શૂન્ય ન થાય એનો મતલબ બંને પ્લેટમાં વિસ્થિતિમાન સરખા હશે નહીં બંને પ્લેટનો વીજભાર કેવો હશે સરખો બંને પ્લેટમાં વીજભાર સ્થિર શૂન્ય થશે એનો મતલબ બંને પ્લેટમાં વીજભાર સમાન રહેશે પણ વિસ્થિતિમાન સમાન રહેશે नहीं कहवाई कुल विस्थितिमान v बराबर v1 प्लस v2 ज्या c बराबर सूत्र क्यू छे q by v v छेद में छे आबाजु एवा तो अंश में v बराबर q by c मूकी दियो किंमत में q by c बराबर लखी सकाय q1 by c1 q2 by c2 q1 बराबर q छे q2 बराबर q छे तो आखा माथी कॉमन q बाकी बचा 1 by c1 वत्ता 1 by c2 q q कैंसिल तो लखी सका से 1 by c बराबर 1 by c1 प्लस 1 by c2 जो एन जेटला कैपेसिटरों ने श्रेणी जोड़वामां आवे श्रेणी जोड़वामां जोड़वामां आवे तो समतुल्य कैपेसिटन्स कितो थशे वन बाय सी वन प्लस वन बाय सी टू प्लस वन बाय सी थ्री प्लस टू 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 प्लस वन बाय सी एन प्लस 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 सिग्मा वन टू थ्री आई बराबर वन टू एन लखी सकता है वन बाय सी एन बीजू वाक्य लखू हो तो समतुल्य कैपेसिटन्स स्वतंत्र नाना मा नाना कैपेसिटन्स करता पण केवुं थशे नानुं थशे तो कि आ 5 होय आ 10 होय तो समतुल्य कैपेसिटन्स नाना मानुं कोण हतुं 5 एना करता पण केवुं थशे नानुं थशे 5 करता पण केवुं थाय नानुं थाय तो कि C1 केवुं होय 5 C2 10, C3 7, CQ में क्यों हुआ से? 5 का तापमान क्यों हुआ से? नान हुआ से। तो मैं गणना कर लियो जाते 1 by 5 बत्ता, 1 by 10 बत्ता, 1 by 7। गणना कर लियो, C सोती लियो, जवाब 5 का तापमान क्यों हुआ से? नान हुआ से। किसी वस्तु जो दरेक कैपेसिटेंस ना मूल्यों के वहाँ होए समान होय तो लखी सकाय c1 बराबर c2 बराबर c3 बराबर डॉट 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 बराबर cn बराबर c देता तो लखी सकाय 1 by c equivalent बराबर 1 by c वत्ता 1 by c वत्ता 1 by c कितनी वक्त n वक्त तो लखी सकाय n by c c equivalent लखी सकाय c by એનો મતલબ સમતુલ્ય કેપેસિટન્સ એન માં ભાગ નો છે જો પાંચ કેપેસિટર તમને એક લાઈન માં આપ્યા હોય પાંચે પાંચ કેપેસિટર ની તમને કિંમત એક સરખી આપી હોય
ધારો કે 10 છે કેટલી છે ધારો કે 10 10 10 10 10 અને પાંચ કેપેસિટન્સ શ્રેણીમાં આપ્યા છે સમતુલ્ય કેપેસિટન્સ કેટલું કહેવાય પાંચમા ભાગનું 10 ભાગ્યા 5 કેટલું કહેવાય 2 ઠીક તો આ મિત્રો વાત હતી સમાંતર પરિપથમાં કેપેસિટરનું જોડાણ જે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર શ્રેણી આ સોરી સમાંતર જોડાણમાં અવરોધનું સૂત્ર જોઈ ગયા હતા જો એક કરતા વધારે અવરોધો સમાંતરમાં જોડેલા હોય તો મળ તો સમતુલ્ય અવરોધ સ્વતંત્ર અવરોધમાંના નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો મળે ને સમાંતરની વાત હતી અહીંયા વાત છે શ્રેણીને તો અવરોધનું સમાંતર અને કેપેસિટરનું શ્રેણી બે લગભગ કેવા છે ઇક્વિવેલન્ટ છે કે ના તમે ડેફિનેટલી જોઈ ગયા છો હવે તો અવરોધનું શ્રેણી જોડાણ અને કોને સમતુલ્ય હોવું જોઈએ કેપેસિટરના સમાંતરને સમતુલ્ય હોવું જોઈએ તો અહીંયા સાબિત કરી દેખવું આપણે અવરોધનું સમાંતર શ્રેણીના જોડાણ કેપેસિટરના શ્રેણી જોડાણને સમતુલ્ય છે હવે નેક્સ્ટ થિયરી આપણી આવશે કેપેસિટરોનું સમાંતર જોડાણ ક્લિયર જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું તો મિત્રો યાદ રાખજો ખાસ તમારું કુલ ચાર પેરામીટર આવે છે અવરોધ કન્ડક્ટર કેપેસિટર ઇન્ડક્ટર અવરોધ કન્ડક્ટર અથવા કન્ડક્ટન્સ કેપેસિટર અને ઇન્ડક્ટર અવરોધ અને ઇન્ડક્ટર એકબીજાને સમતુલ્ય છે અવરોધ અને ઇન્ડક્ટર બંને એકબીજાને સમતુલ્ય છે બેના શ્રેણીના સૂત્રો પણ એકસરખા જેવા છે બેના સમાંતરના સૂત્રો પણ એકસરખા જેવા છે જ્યારે કન્ડક્ટર અને કેપેસિટર ના સૂત્રો પણ કેવા છે એકસરખા છે તેથી ઊંધું બોલવું હોય તો અવરોધ કેપેસિટરના સૂત્રો ઊંધા થાય છે અવરોધનું સમાંતર હોય તો કેપેસિટરનું શ્રેણીમાં હોય ક્લિયર જોઈએ નેક્સ્ટ ઓકે જો નેક્સ્ટ થિયરી મિત્રો અમે કેપેસિટરનું સમાંતર જોડાણ જોજો ખાસ આ પહેલું કેપેસિટર છે આ બીજું આ ત્રીજું પહેલી પ્લેટ પેટી વી છે કેપેસિટર સી વન સી ટુ સી થ્રી દરેકે દરેક કેપેસિટરની દરેક ધન પ્લેટને જોડી બેટરીના રૂંટ સાથે જોડવામાં આવે છે અને દરેક રૂંટ પ્લેટને જોડી બેટરીના ધંધુ સાથે જોડવામાં આવે છે એ પ્રવાહના ભાગલા થાય છે જો પ્રવાહના ભાગલા થતા હોય તો દરેક પરિપથમાં વીજ પ્રવાહ જુદો જુદો મળશે જો વીજ પ્રવાહ જુદો જુદો મળશે તો વીજ ભાર પણ કેવો હોય જુદો જુદો હશે યુ વન યુ ટુ યુ થ્રી આપણને મિત્રો ખબર છે સમાંતર પરિપથની અંદર વીજભાર અલગ અલગ હોય તો વોલ્ટેજ સમાન થાય તો વોલ્ટેજ વધી શકાશે વી વન બરાબર વી વી ટુ બરાબર વી વી થ્રી બરાબર વી તો કુલ વીજભાર લખી શકાશે ક્યુ બરાબર ક્યુ વન પ્લસ ક્યુ ટુ પ્લસ ક્યુ થ્રી જ્યાં સી બરાબર લખી શકાય ક્યુ બાય વી ક્યુ બરાબર સીવી મૂકી દો કિંમત અહીંયા સી ઇક્વલ ઇન્ટુ વી બરાબર સી વન વી વત્તા સી ટુ વી વત્તા સી થ્રી વી શું કામ દરેક જગ્યાએ વી કેવા છે સરખા આખામાંથી કોમન વી બાકી ભાઈ ચા સી વન પ્લસ સી ટુ પ્લસ સી થ્રી વી વી
कैंसल। सूत्र मिले क्यू सी वन प्लस सी टू प्लस सी थ्री। जो एन जितना कैपेसिटर हो, जो एन जितना कैपेसिटर हो समांतर में जोड़वामा आवे, तो एन जितना कैपेसिटर हो समांतर में जोड़वामा आवे तो समतुल्य कैपेसिटेंस लखी सकाय सी इक्विवेलेंट बराबर सी वन वत्ता सी टू वत्ता सी थ्री वत्ता डॉट 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 वत्ता सी एन प्लस 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 सिग्मा वन टू थ्री एन आई बराबर वन टू एन ए लखी सकते व्यापक सी वन सी टू सी थ्री व्यापक सी आई। त्यार पछी आपके लखवू होय तो समतुल्य कैपेसिटेंस स्वतंत्र कैपेसिटेंस ना मोटा मा मोटा मूल्य करता पण केवू मले मोटू मले। हवे जो दरेक कैपेसिटेंस ना मूल्य केवा होय समान होय तो लखी सकाय C1 बराबर C2 बराबर C3 बराबर C4 बराबर C लेता तो लखी सकाय C इक्विवेलेंट बराबर C वत्ता C वत्ता C वत्ता C डॉट 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 कितने वक्त N वक्त लखी सकाय NC ना मतलब क्या बात है समतुल्य कैपेसिटेंस कितना था से एन गणो थाई तो समतुल्य कैपेसिटेंस स्वतंत्र कैपेसिटेंस ना मूल्य करता एन गणो था से पांच कैपेसिटेंस है पाजे तुमने समांतर में दरेक के दरेक कैपेसिटेंस की कीमत छे 5 5 5 तो जवाब में क्या आवे 25 25 ठीक है। तो आपेल जो जवाब में आवे तो C1 + C2 + C3 वाओ तो R1 + R2 + R3 નો મતલબ અવરોધો શ્રેણીમાં હોય એનું સમતુલ્ય કેપેસિટર સમાંતરમાં હોય અવરોધો શ્રેણીમાં હોય સમતુલ્ય કેપેસિટરો સમાંતરમાં હોય એવા આપણને સૂત્રો મળે છે ક્લિયર તો મિત્રો આ વાતચીત હતી સમાંતર અને શ્રેણી જોડાણના કેપેસિટરની અહીં સુધી રાખીએ લાસ્ટ જે થિયરી બાકી છે આપણને હવે કેપેસિટરમાં સંગ્રહાયેલી ઊર્જા એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ વેરી મચ